શહેરમાં રખડતા ઢોરોને પકડ્યા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા મર્યાદામાં બાલાજી એન્ટરપ્રાઇઝને ટેન્ડર આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી શાસકો સમક્ષ રજૂ કરવામાં આવેલી દરખાસ્તમાં એક ટનનો ભાવ ચાર હજાર સાતસો પચાસ રૂપિયાની સામે હાલમાં બજારમાં ચોવીસોથી છવ્વીસો રૂપિયામાં લીલો ઘાસચારો મળતો હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ પક્ષના કોર્પોરેટર મહેશ અણધર દ્વારા આ સંદર્ભે સુરતમાં પણ ઘાસચારા કૌભાંડની આશંકા વ્યક્ત કરવાની સાથે બજાર કિંમત કરતાં ઊંચા ભાવે ઘાસચારો ખરીદવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અલબત્ત આજ રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ વિવાદાસ્પદ દરખાસ્ત દફતરે કરવાની સાથે હાલના તબક્કે ઢોરોને ઘાસચારાની અછત ન વર્તાય તેને ધ્યાને રાખીને બાલાજી એન્ટરપ્રાઇઝને જ આગામી છ મહિના માટે ઘાસચારો પૂરો પાડવા માટેની મંજૂરીની મહોર મારવામાં આવી છે